गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे चैप्टर नंबर 4 मां भाग 3 मां जोईए स्वाध्यायना प्रश्नो। नीचेनामांथी साने टीपीने तेना पातळा पतरा बनावी शकाय छे? तो एमां ज आपे ऑप्शन जिंक, फॉस्फरस, सल्फर के ऑक्सीजन। तो एमां आंसर आवशे अ जिंक। केवो आवे? जिंक ने टीपीने शुं बनी शकाय? पतरा बनावी शकाय। पछीनो प्रश्न बीजो, नीचेनामांथी क्यूँ विधान साचुं छे? तो शुं कीधुं है? बधी ज धातुओने खेंची शकाय छे, बधी ज धातुओने खेंची शकाय छे, बधी ज अधातुओने केवुं है? खेंची शकाय। पछी सामान्य रीते धातुओने खेंची शकाय छे अने केटलीक धातुओने खेंची शकाय छे? तो आमां आंसर शुं आवे? सामान्य रीते धातुओने खेंची शकाय छे। केवो आवशे? सामान्य रीते धातुओने खेंची शकाय छे। एना पछीनो खाली जग्या पूरो। तो खाली जग्या में आपेलू है फॉस्फरस ए खूबज खाली जग्या अधातु छे, तो एमां शुं आवशे? सक्रिय। केवो आवे? सक्रिय आवशे, एटले के सक्रिय धातु है। एना पछीनो धातुओ उष्मानी अने खाली जग्यानी खाली जग्या छे, तो शुं होय? धातुओ उष्मानी अने विद्युत अने सुवाहक होय छे। केवी होय? उष्मा विद्युतनું અને સુવાહક હોય છે, બરાબર। આયર્ન કે એ કોપર કરતા ખાલી જગ્યા સક્રિય છે, તો શું આવે એમાં? વધારે। કેવું આવે? વધારે આવશે। ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરીને ખાલી જગ્યા વાયુ બનાવે છે, તો શું બનાવશે? હાઇડ્રોજન વાયુ બનાવશે। શું બનાવશે? હાઇડ્રોજન વાયુ બનાવશે, બરાબર। પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનો ખરા હોય તો ટી કરવાનો અને ખોટા હોય તો એફ કરવાનો, કહો, બરાબર। એમાં એ છે, સામાન્ય રીતે અધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા આપે છે, તો અધાતુ તત્વો હોય એ એસિડ સાથે પ્રક્રિયા આપે નહીં, એટલે કેવું આવશે? ફોલ્સ આવશે। કેવું આવશે? ફોલ્સ આવશે। પછીનો બી, સોડિયમ એ ખૂબ જ સક્રિય ધાતુ છે, તો કેવું છે? ટ્રુ છે, એટલે કે ટી આવશે। કેવું છે? ટ્રુ છે, સોડિયમ કેવી છે? સક્રિય ધાતુ છે। પછીનો પ્રશ્ન, કોપર એ ઝીંક સલ્ફેટના દ્રાવણમાંથી ઝીંકને વિસ્થાપિત કરે છે, કેવું કરે છે? તો એક વખત ખોટું આવે, એટલે કે ફોલ્સ આવશે। કેવું આવશે? ફોલ્સ આવશે। કોલસામાંથી તાર ખેંચી શકાય છે, તો કોલસામાંથી તાર ખેંચી શકાય નહીં, એટલે કેવું આવશે? ફોલ્સ આવશે, બરાબર। પ્રશ્ન નંબર 5, શું કીધું એ? નીચેના કોષ્ટકમાં કેટલા ગુણધર્મો આપેલા છે તેમને ધ્યાનમાં રાખીને ધાતુ અને અધાતુ વચ્ચેના ભેદ સ્પષ્ટ કરવાનો કીધો છે, તો કે ગુણધર્મો આપ્યા છે ધાતુ છે કે અધાતુ એ દર્શાવવાનું કીધું છે, બરાબર। ગુણધર્મોમાં દેખાવ, સખતપણું, ટીપાવપણું, ખેંચીને તાર બનાવી શકાય, ઉષ્મા વાહકતા અને વિદ્યુત વાહકતા। તો પહેલું છે દેખાવ, દેખાવમાં ધાતુઓમાં કેવું આવે? ચળકાટ ધરાવે છે। કેવો આવશે? ચળકાટ ધરાવે। અધાતુઓમાં ઝાંખા દે છે, એટલે કે કેવો હશે? ઝાંખો હશે। પછી ગુણધર્મ બીજો છે સખતપણું, તો ધાતુઓમાં કેમ આવે? સખત છે। કેવું આવશે? સખત છે। અધાતુઓમાં નરમ છે, કેવું આવે? નરમ આવશે। પછી ટીપાવપણું આપ્યું છે, તો શું કહેવાય? ધાતુઓમાં ટીપી શકાય છે અને અધાતુઓમાં ટીપી શકાતા નથી। ખેંચીને તાર બનાવી શકાય, તો એમાં શું ધાતુઓમાં આવશે? ખેંચીને તાર બનાવી શકાય છે। કેવો આવશે? ખેંચીને તાર બનાવી શકાય છે। અધાતુઓમાં ખેંચીને તાર બનાવી શકાતા નથી, એટલે કે તાર બનાવી શકાય નહીં। ઉષ્મા વાહકતામાં શું આવશે? તો કે ઉષ્મા વાહક છે, તો આ કેવું થઈ જશે? ઉષ્મા અવાહક છે। તો વિદ્યુત વાહક છે, તો કે વિદ્યુતનું વાહક છે અને વિદ્યુત અવાહક છે, બરાબર, સમજાયું। પછીનો પ્રશ્ન, નીચેના વિધાનો માટે કારણો આપો। ખાદ્ય પદાર્થોને પેક કરવા એલ્યુમિનિયમ ફોઇલ વપરાય છે, તો એમાં આન્સરમાં જવાબમાં શું આવશે? એલ્યુમિનિયમ ધાતુમાં ટીપાવપણોનો ગુણ હોવાથી તેમાંથી પાતળા પતરા બનાવી શકાય છે। કેવા બનાવી શકાય? પાતળા પતરા, જેથી એલ્યુમિનિયમ ફોઇલ ખાદ્ય પદાર્થોને પેક કરવા વપરાય છે। શું બનાય છે? વપરાય છે એલ્યુમિનિયમ ફોઇલ વપરાય। પછીનો બીજો, ગરમ પ્રવાહીમાં ડૂબાડવામાં આવતા સળિયા ધાતુ તત્વોના બનેલા હોય છે,
तो एम आंसर में धातुओ उष्मानी विद्युत उष्मानी सुवाहक होवाथी गरम पानी प्रवाही में डूबाड़वामां आवता सळिया धातु तत्वोना बनेला होय छे। केवा बनेला? धातु तत्वोना। त्रीजो प्रश्न, जिंकना क्षारना द्रावणमांथी कॉपर जिंकने विस्थापित करी शकतुं नथी। तो एना आंसर में जिंक करता कॉपर ओछी सक्रिय धातु होवाथी जिंकना क्षारना द्रावणमांथी कॉपर जिंकने विस्थापित करी शकतुं नथी। एना पछीनो प्रश्न, सोडियम अने पोटेशियमनो केरोसिनमां संग्रह करवामां आवे छे। तो आंसर में जवाब में सोडियम अने पोटेशियम धातुओ घणी ज सक्रिय छे। बन्ने धातुओ हवामाना ऑक्सिजन साथे तेमज पाणी साथे प्रक्रिया करे छे अने केरोसिन साथे प्रक्रिया करता नथी। तदुपरांत बन्ने धातुओ केरोसिन करता भारे होवाथी केरोसिन मां तळिये बेसी जाए छे अने हवा साथे संपर्क में आवता नथी। आ कारणे सोडियम अने पोटेशियम नो केरोसिन मां संग्रह करवामां आवे छे। केमां संग्रह करवामां आवे? केरोसिन मां। प्रश्न नंबर 7, एमां शुं कीधुं है? शुं लींबूना अथाणाने एल्युमिनियमना वासणमां संग्रह करी शकाय? समजावानुं कीधुं, तो जवाबमां लखवानुं। एल्युमिनियमना वासणमां लींबूना अथाणाने संग्रह करी शकाय नहीं। लींबूमां एसिड होय छे, एल्युमिनियम एसिड साथे रासायणिक प्रक्रिया करतो होवाथी ते कटाय छे, जेथी लींबूनु अथाणु बगड़ी जाय छे। केवुं थशे? बगड़ी जशे। प्रश्न नंबर 8, कॉलम ए मां आपेला पदार्थोनी कॉलम बी मां आपेला तेना उपयोगो साथे योग्य जोड़ी बनाओ। कॉलम ए मां आप्युं होय, कॉलम बी आप्युं, बराबर? तो कॉलम एक ए मां शुं आप्युं? सोनू, आर्यन, एल्युमिनियम, कार्बन, कॉपर अने मर्क्युरी, बराबर? हवे बी मां शुं आप्युं? थर्मोमीटर, विद्युतता, खाद्य पदार्थों संग्रह करवो, आभूषणों, यंत्रों अने बळतण। एमां सौथी पहेला सोनानो केमां उपयोग थशे? आभूषणों बनावामां। तो शुं आवशे? ड आवशे पहेलामां। बीजामां आर्यन शेमां वपराय छे? यंत्रों बनावामां। केमां वपराय छे? यंत्रों बनावामां। पछी एल्युमिनियम तो के खाद्य पदार्थों संग्रह करवा माटे, हा के ना? पछी चौथुं है कार्बन, तो कार्बन केमां आवशे? बर्तन तरीके। कॉपर, कॉपर शेमां वपराय? विद्युत तार बनावामां, बराबर? अने मर्क्युरी केमां वपराय? थर्मोमीटर में वपराय। केमां वपराय? थर्मोमीटर में। प्रश्न नंबर 9, बराबर? प्रश्न नंबर 9 में जोईए शुं कीधुं है? नीचेना दरेक किस्सामां शुं थशे ज्यारे तांबानी तकती पर मन सल्फ्यूरिक एसिड रेड़वामां आवे? अने बीजो है, लोखंडनी खीलीओने कॉपर सल्फेटना द्रावणमां डूबाड़वामां आवे तेमां थती प्रक्रियाओना समीकरण शब्दोमां लखवानुं कीधुं? तो एमां लखो जवाबमां अमां तांबानी तकती पर जलद सल्फ्यूरिक एसिड रेड़वामां आवे त्यारे रासायणिक प्रक्रिया थई कॉपर सल्फेट बने छे अने सल्फर डायोक्साइड वायु मुक्त थाय छे। तो आपणने एनुं शुं कीधुं है? समीकरण शब्दोमां लखवानुं कीधुं है। तो समीकरण शब्दोमां जोईए तो शुं थशे? कॉपर प्लस शुं कीधुं है? जलीय जलद सल्फ्यूरिक एसिड, हा के ना? સાથે પ્રક્રિયા થઈ શું બનાવે છે? કોપર સલ્ફેટ પ્લસ શું બનાવશે? સલ્ફર ડાયોક્સાઇડ। પ્લસ શું મુક્ત થશે? પાણી
આ કેના કેવું મુક્ત થાય પાણી તો એને આપણે અણુસૂત્રમાં લખીએ તો બરાબર આ થઈ ગયું તમારું શું કીધું હતું શબ્દમાં તો શબ્દમાં થઈ ગયું હવે બીજા માટે બીજામાં શું કીધું એ લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડવામાં આવે તો એના માટે લખો લોખંડની ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડવામાં આવે ત્યારે લોખંડ તાંબાનું વિસ્થાપન કરી લોખંડનો સલ્ફેટ બનાવે છે દ્રાવણનો ભૂરો રંગ ઝાંખો થઈ લીલાશ પડતો બને છે કેવો બનશે લીલાશ પડતો તો લોખંડ સાથેની પ્રક્રિયા શું થશે લોખંડની ખીલી છે બરાબર એને શેના વડે દર્શાવાય Fe વડે પ્લસ કોપર સલ્ફેટ કોપર સલ્ફેટ CuSO4 અને એની સાથેની પ્રક્રિયા કરતા શું બને છે આર્યન સલ્ફેટ એટલે કે એને શું કહેવાય FeSO4 પ્લસ શું બનાવે કોપર એટલે કે Cu બરાબર આ થયા તમારા શબ્દોમાં સમીકરણ થયા હા કે ના દસમો પ્રશ્ન શું કીધું હે સલોનીએ કોલસાના ટુકડાને ગરમ કર્યો તથા ઉત્પન્ન થયેલા વાયુઓને કચરામાં લીધો એમાં અ હે તે કઈ રીતે વાયુની પ્રકૃતિ જાણશે બીજું આ દરમિયાન થતી બધી જ પ્રક્રિયાઓના રાસાયણિક સમીકરણ શબ્દોમાં લખવાના કીધા હે તો સૌથી પહેલાં એ માટે હે વાયુઓની પ્રકૃતિ જાણવા તેમાં ભીના લાલ અને ભૂરા લિટમસ પત્રો ઉતારશે કેવું થશે આ વાયુઓ ભૂરા લિટમસને લાલ બનાવશે કેવું બનાવશે ભૂરા લિટમસને લાલ બનાવશે આ વાયુઓ એસિડિક પ્રકૃતિ ધરાવે છે કેવી ધરાવે છે એસિડિક પ્રકૃતિ પછી બમાં કીધું એના માટે આ દરમિયાન થતી રાસાયણિક પ્રક્રિયા શબ્દોમાં લખવાની તો શબ્દમાં લખીએ તો શું થશે કોલસો પ્લસ શું કર્યું ગરમી આપી એટલે કે ઓક્સિજન વાયુ એની પ્રક્રિયા કરતા શું મળે કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવું મળે કાર્બન ડાયોક્સાઇડ હવે આપણે કાર્બન ડાયોક્સાઇડને પાણી સાથે પ્રક્રિયા કરીએ તો શું મળે કાર્બોનિક એસિડ મળશે શું મળશે કાર્બોનિક એસિડ મળશે બરાબર આ શબ્દમાં સમીકરણ થઈ ગયા 11મો પ્રશ્ન શું કીધું એ એક દિવસ રીટા તેની માતા સાથે સોનીને ત્યાં ગઈ તેની માતાએ સોનીને સોનાના જૂના આભૂષણો પોલિશ કરવા માટે આપ્યા બીજે દિવસે જ્યારે તેઓ આભૂષણ પાછા લેવા ત્યારે તેમને તેનું વજન થોડુંક ઓછું લાગ્યું શું તમે વજનમાં થયેલા આ ઘટાડાનું કારણ આપી શકશો એટલે કે કારણ આપી શકશો કે નહીં તો એનામાં તો આન્સરમાં લખવાનું સોનું રાસાયણિક દ્રષ્ટિએ લગભગ નિષ્ક્રિય છે કેવું છે નિષ્ક્રિય સોનાના આભૂષણો બનાવવા માટે સોનામાં થોડાક પ્રમાણમાં તાંબુ ઉમેરવામાં આવે છે કારણ કે સોનું ઘણી જ નરમ ધાતુ છે સોનામાં રહેલા તાંબાને કારણે સમય જતાં તાંબાની વાતાવરણમાંના વાયુઓ સાથેની પ્રક્રિયાને કારણે સોનું ઝાંખું પડે છે જ્યારે સોનાના આભૂષણોને પોલિશ કરવામાં આવે છે ત્યારે આ ઝાંખું સોનાના આભૂષણોમાં વજનમાં નહિવત ઘટાડો થાય નહિવત એટલે ઓછા અંશે એમ થોડા પ્રમાણમાં તો અહીં આપણે ચેપ્ટર નંબર 4 પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો અને તમારે પાક્કા ચોપડામાં તમારે લખી દેવાનું હે સ્વાધ્યાય 4 ચેપ્ટર 4નું સ્વાધ્યાય બરાબર અહીંયા શું આગળના આપણે ચેપ્ટર ભણીશું પછીના લેક્ચરમાં